કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે. દરેક મહેમાનો ગ્રામજનોને વસાણી પરિવાર આવકારે છે. આજનો આ ભજન સંધ્યાનો કાર્યક્રમ એક એવા દિવ્ય જીવાત્માની પાછળ હું તમે બધા શ્રદ્ધાંજલિ રૂપે ભેગા થયા છે. દરેકને અહીંયા પ્રાગજીભાઈ તરફથી અને બાલાભાઈ તરફથી અમારા કલાવૃંદ, અમારું માલવણ કૃષ્ણા ગ્રુપ દરેકને આવકારે છે. આજના પ્રોગ્રામમાં ખાસ અમારે વર્ણિરાજ ફોટો સ્ટુડિયો આજના ભજન સંધ્યાના કાર્યક્રમને પોતાની ઝલક આપ સુધી પહોંચાડવા માટે પણ ઉપસ્થિત રહ્યા છે. ખૂબ ખૂબ એમનો પણ આભાર. અમારું ક્રિસ સાઉન્ડ મોટા આંકડિયા, મારા સાથી કલાકાર મિત્રો, આપણે જાજો સમય ખોટી ન કરતા દરેક મહેમાનોને, માતાઓ બહેનોને વિનંતી કે આવીને ભારતીય બેઠક ખૂબ જ સરસ રીતે બનાવી છે, આપ આવીને આપનું સ્થાન ગ્રહણ કરો. દરેક ગ્રામજનોને પણ હું અહીંથી આવું કરું છું.
बल कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। सद्गुरु भगवान की जय। स्वर्गवासी आत्मानी जय। ओम नमः पार्वती पते हर हर महादेव। वक्रतुंड महाकाय सूर्यकोटि सम प्रभा निर्विघ्नं कुरो मे देव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ये नमस्तस्ये नमो नमः। यदा यदा हि धर्मस्य ग्लानिल भवति भारत अभ्युत्थानम् धर्मस्य तदात्माने सुजाम्यहम्। परित्राणाय साधुना विनाशाय सदृष्कृतां धर्म संस्थापनाचार्य संभवामि युगे युगे। सचिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हे अखिल ब्रह्मांड ना हे भगवान तने वंदन करु वारम वार बुलाक्षर मने बताव जे मारी जी भलड़ी जश गाय। आज रोज एक एवा जीवात्मानी पाछळ आपणे भजन संध्यानो कार्यक्रम खूब ज भाव थी अने हेत थी आ परिवारे माड़ीनी पाछळ आज भजन संध्या राखी छे। શ્રાવણ મહિનો આલે છે, ભગવાન શિવની સ્તુતિથી આપણે આજનો કાર્યક્રમ શરૂ કરવો છે। શ્રાવણ માસ એટલે એવો પવિત્ર માસ જેની અંદર કોઈનો જન્મ થાય તો પણ એ જીવાત્મા ભાગ્યશાળી હોય છે, અને કોઈનું મૃત્યુ થાય એની તો શું વાત કરવી। અમુક સમયમાં માણસનું મૃત્યુ છે ને એ ભાઈ બહુ પ્રાસંગિક અને અલૌકિક ધામની પ્રાપ્તિ કરનારું હોય છે। એવો દિવ્ય જીવાત્મા એ પરિવારને આપ બધા જાણો છો, વિશેષ વાત મારે કરવી છે, પણ પછી આવો ભગવાન શિવને યાદ કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે। શિવ સમાન દાતા નહીં વિપત વિદારન હાર अब लजिया मोरी शिव राख जो शिव नंदी के असवार।
सदाशिव सर्ववरदाता सदाशिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो सदाशिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो वो ही छाया है कल्पतरु वो ही छाया है रमेनिज आ रमेनिज संग गिरिजा में रमेनिज संग गिरिजा में रमन घर हो तो ऐसा हो सदाशिव सर्ववर दाता दिगंबर हो तो ऐसा हो अरे 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 भोलिया આજના પ્રોગ્રામમાં જે અહીંયા કંઈ ઘોર થાય એ કાશીમાની પાછળ આ પરિવારે નક્કી કર્યું છે કે ગૌશાળાની અંદર એ પૈસા આપણે વાપરવા છે માટે એક રૂપિયો અમારે જોતો નથી હું જાહેરાત કરી દઉં અને આજનો પહેલો દાન જેનું આવશે ને એ વાઘશાળી છે તે માલવણના જમાઈ હોય ને ભાઈ અરે ભોળિયા હરે 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 गंगा की धारा सुहावे बाल लोचन में सिर पर गंगा की धारा सुहावे बाल लोचन में सुहावे बाल लोचन में गले में आ गले में सर्प चंद्र की मनोहर हो तो ऐसा हो सदाशिव सर्ववर दाता दिगंबर हो तो ऐसा हो हाँ बोलिया કાશીમાના મોટા દીકરા એટલે પ્રાગજીભાઈ આવ્યા છે પોતાના માતુશ્રીની પાછળ આવો ભજન ભાવ કરવાનો બહુ ભાવ હતો એને છોકરાઓ કે મોટા મોટા કલાકારો છે પણ એણે એવું નક્કી કર્યું કે આપણે ઢીલો આવ્યો છે
તો આપણે એનો પ્રોગ્રામ નક્કી કરીએ. માડીની પાછળ એવો ભાવ, અને એ આજ કાશીમાની પાછળ દાન દેવા માટે આવ્યા છે, હું એને આવકારું છું. હરે હરે. અરે હરે, વાહ ભાઈ વાહ. ભયંકર જહા તે જબ નિકલા વો ક્ષીર સાગર કે મંથન સે, ભયંકર જહા તે જબ નિકલા વો ક્ષીર સાગર કે મંથન સે, વો ક્ષીર સા ગર કે મંથન સે ધરા સબ, ધરા સબ કંઠ મેં પીકર, ધરા સબ કંઠ મેં પીકર, વિષમ ભર હો તો એસા હો સદા શિવ, સર્વવર દાતા દિગંબર હો તો એસા હો. અરે ભોળિયા, છેલ્લી કડીમાં બહુ સરસ લખ્યું છે કવિએ, શિશિકો કાટ કરે અપને કિયા જબ હો મરાવણ ને, એ શિશિકો કાટ કરે અપને કિયા જબ હો મરાવણ ને, જબ હોમ રાવણ દિયા સબ દિયા સબ, રાજ દુનિયા કા દિલાવર હો તો એસા હો સદા શિવ, સર્વવર દાતા દિગંબર હો તો એસા હો સદા શિવ, સર્વવર દાતા દિગંબર હો તો એસા હો દિગંબર હો તો એસા હો દિગંબર હો તો એસા. સ્વર્ગસ્થ કાશીમાની પાછળ આજનો ભજન સંધ્યાનો પ્રોગ્રામ એવા પ્રાગજીભાઈ અને બાલાભાઈ બંને ભાઈઓનો ખૂબ ભાવ એવો કે માડીની પાછળ અમે અહીંયા બેહવા આવ્યા ને સાંજે, ત્યારે ડિસ્કસ થતું હતું કે કોનો પ્રોગ્રામ કરવો, એમ કલાકારોનો તો ત્યારે રાફડો છે ભાઈ, અને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ હોય કે ગમે એ પ્રોગ્રામ હોય ભાઈ, માણા ભેગા કરવાને બહુ કઠણ છે. ડિસ્કસ થતું હતું કે પ્રોગ્રામ ફળિયામાં રાખવો કે બજારમાં રાખવો, એમ એક જગ્યાએ છે ને માણા ભેગા કરવાના હતા, એટલે કે શું કરવું, તો કે બહુ હેલી વાત છે માણા ભેગા કરવા, એટલે શું એમ સરસ મજાનું મંદિર બનાવો ગામની અંદર, ત્યાં જે આરતી થાય એટલે ગામનું માણા ભેગું થાય. તો મંદિરો તો તમારા ગામમાં ઘણા છે, હાંજે ગામ ભેગું થાય તમને એવું લાગે છે? મૂકી દો, આગળ મૂકી દો, ટેબલ લઈ આવો એક નાનું, વાંધો નહીં. સરસ મજાનું રામજી મંદિર બનાવ્યું, હું જંગરમાં પહેલી વાર પ્રોગ્રામમાં આવ્યો, આપણે જેપી ની ઘરે ધીરુબાપા સામે બેઠા નથી, પણ હું એને યાદ કરું, જેપી ને હું ભજન ગાતો હતો બહુ સમય પહેલા,
તિરુબાપા મને ઓળખતા નહોતા. એને કીધું કે આ જુવાન ક્યાં ગામનો છે? તો કે માલવાણનો છે. તો કે માલવાણમાં ભજન ગાવાવાળા છે. અને એણે મને જેપનીના પોગ્રામ પૂરો થયો ને થોડાક દિવસ પછી જે અંદર મંદિર છે એની પ્રતિષ્ઠા હતી, મને ધીરુબાપાએ તરત એ પોગ્રામને આપ્યો. સરસ મજાનું ગામની અંદર રામજી મંદિર બનાવ્યું અને એની પ્રતિષ્ઠા કરી. તો શું થયું ખબર? પ્રતિષ્ઠા પછી જેટલા રામને માનતા હતા ને એ જ આવ્યા, બીજા કોઈ ન આવ્યા. હવે શું કરું? કોકે કીધું કે શિવનું મંદિર બનાવો. શિવ મંદિર બનાવ્યું અને એમાં લિંગ સ્થાપન કરી, મૂર્તિ પ્રતિષ્ઠા કરી. તો આરતી પૂજા થાય ત્યારે જેટલા શિવને માનતા હોય ને એટલા આવે, બીજા કોઈ ન આવે. ગામ મૂંઝાણું. કોકે કીધું સ્વામિનારાયણનું મંદિર બનાવો. સ્વામિનારાયણનું મંદિર બનાવ્યું, ત્રણ દિવસનું ભેરું કર્યું. અને મંદિર કરે ને ત્યારે ત્રણ દિવસ જ ભેરું રહે, પછી ખાલી જ હોય. તો જેટલા હરિભક્તો હતા એ જ આવ્યા. પછી કોકે કીધું કે માતાજીનું મંદિર બનાવો ને. એમ કળિયુગ છે ભાઈ, કળિયુગમાં માતાજીનું જોર વધારે હોય. તો માતાજીનું મંદિર બનાવ્યું. તો અહીંયા બેનું જ આવ્યા કડતાલુ લઈને, બીજું કોઈ ન આવ્યું. ગામ આખું મૂંઝાણું કે આ બધાને ભેગા કેમ કરવા એમ. પછી ગામમાં કલાકારો આવ્યા પ્રોગ્રામ કરવા. પછી એણે સલાહ દીધી કે તમારે ગામ ભેગું કરવું હોય ને તો ગાંઠિયાની કે ભજીયાની લારી કરો, આખું ગામ આવશે ભાઈ. રાતે 2:30 વાગે એવો ક્યાં જાવ શકતો કે નાની કુકાવ આવું. એવો મારે કહેવાનો ભાવ એ છે કે આ પરિવારને એવો ભાવ હતો કે માડીની પાછળ આપણે ભજન કીર્તન કરવા છે અને ગામ આખું આપણા ઘરે આવે એટલે આ પ્રોગ્રામ બહાર બજારમાં ગોઠવો. સરસ મજાનું આજનો ભજન સંધ્યાનો પ્રોગ્રામ, ભજનો કીર્તનો, ઘણી બધી સાહિત્યની વાતો આપણે બધું મિક્સ પ્રોગ્રામમાં હાકવું છે. આવો ગરવા ગણપતિને પાઠે બિહારી અને આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. વૈયાઓ માલવણના મહેમાન આગળ જગ્યા છે.